गुड मॉर्निंग बालकों, जय स्वामीनारायण, जय श्री कृष्ण। चलो आज पाठ्य पुस्तक काढ़ो, बदा पाठ्य पुस्तक आप बराबर देखायु सर। एम पाना नंबर 194, पाना नंबर 194 पूरक वाचन शू चालू करवानु छे? आपणे पूरक वाचन फरी एक लटार बे एटले के पुनरावर्तन बे आपणे पूर करी दीधुं, बराबर छे। हवे पूरक वाचन ना त्रण नानी नानी वार्ता टाइप नुं छे, आपणे समझी लईए अने સ્વાપોથીમાં પછી આપણે પૂરી લઈશું। અત્યારે સમજે પાના નંબર 194 કાઢ્યું। પૂરક વાચનમાં પહેલું છે શ્રાવણ। શું છે શ્રાવણ? એના લેખક કોણ છે? દુર્ગા ભાગવત, અનુ અરુણા જાડેજા। શું છે તો શ્રાવણના વરસાદ અને વાદળાની મજા તો કેટલી અને કઈ રીતે કહેવી? સૂર્ય બોલો તો લગભગ નહીં જેવો દેખાય। શું કહે છે કે શ્રાવણમાં વરસાદ ને વાદળાની મજા તો કેવી રીતના કહેવી? સૂર્ય તો થોડોક જ દેખાય। આ જુઓ, સાંજુકાના વાદળા આમ તેમ વેરાઈ રહ્યા છે, વરસાદે ઘડી કોરો ખાધો છે, પવન બહુ છે। સાંજુકાના વાદળા એટલે સાંજના વાદળા આમ તેમ વેરાઈ રહ્યા છે, વરસાદે ઘડી કોરો એટલે કે થોડી વાર થંભી ગયો છે અને પવન ખૂબ જ છે। વાદળા વિખરાય છે અને કાચિનારી જેમ રંગ બદલે છે। શું કહે છે કે વાદળા બધા વિખાવા મળ્યા છે અને કાચિનારી જેમ વાદળા પણ રંગ બદલે છે। કેટલા રંગ? પશ્ચિમ ક્ષિતિજ પાસે મોટા જાંબુડિયા વાદળામાં કાળા કાપડા આકાશમાં ફેલાયેલા વાદળામાંથી એકદમ ઉછળીને બહાર આવે છે। પશ્ચિમ ક્ષિતિજ બાજુ એટલે પશ્ચિમ દિશા બાજુ મોટા જાંબુડિયા વાદળામાં કાળા કાપડા આકાશમાં ફેલાયેલા વાદળ એકદમ ઉછળીને બહાર આવે, ફરી એ વેરાવા લાગે, એમાંથી રાતા જાંબુડિયા વાદળા નીકળે, એમાંથી રાતા અને પછી લીંબુડિયા રંગના એકદમ પીળા વાદળા હસવા લાગે, જે શ્રાવણ મહિનાનું માન કરે છે કે જે ઉપર આકાશમાં વાદળો કલર બદલે છે ને એની વાત કરે છે। એમાંથી નીકળીને એક કેસરી કિનાર જાંબુડિયા વાદળામાં આવટવા લાગે। શું કે છે? કેસરી કલરનું જાંબુડિયા વાદળામાં એટલે કે કેસરી કિનાર સેની તો થોડી થોડી સૂર્યનો પ્રકાશ આવતો હોય એને કહે છે। પીળો અજવાશ ફેલાય એટલે આછો પીળો થઈ જાય, એકદમ કેસરી પ્રકાશ હોય એવો નથી પડતો, કેમ કે આડા વાદળા ને આવી જાય છે જાંબુડિયા રંગના નેવા એટલે પીળા જેવો પ્રકાશ ફેલાય છે। વાતાવરણમાં અજવાશ ફેલાય, લગભગ અડધો એક કલાક આ ધોળે ની ચાલે એટલે શું કે છે કે અડધો કલાક જેવો આવ થાય, બળી થાય, કોંજવાળો થાય, થોડું ઉજાસ થાય, પીળો પ્રકાશ પડે, કેસરી જેવો થઈ જાય, બરાબર। પછી જાંબુડિયા વાદળા ફરીથી આક્રમણ કરીને લાલ પીળા લટકા સંતાડી દે। શું કે છે? એકદમ જ પાછા એકદમ જાંબુડિયા કલરના વાદળા વધારે થઈ જાય તો જે આછો આછો પ્રકાશ આવતો હોય પીળા સ્વરતોને એ બધાને સંતાડી દે છે। અને કાળા ધુમ્મસિયા વાદળાએ પછેડી ઓઢીને વર્ષાની ધારાનું ગાન સાંભળતા સાંભળતા સૂઈ જાય। શું? કાળા ધુમ્મસિયા વાદળા, આખા કાળા વાદળા થઈ ગયા, થઈ જાય ધુમ્મસિયા, ધુમ્મસમાં એની પછેડી ઓઢીને એટલે કે વરસાદ હમણાં આવશે આવશે એવું ધરાનું એનું ગાન ગાતા ગાતા સૂઈ જાય। ખાલી કાળો રંગ ક્યારેક તૈયાર નથી હોતો પણ એમાં ગુલાબી ભળતા રૂવાડે ઉભા થઈ જાય। શું કહે છે કે ખાલી કાળો રંગ ભયાનક નથી હોતો પણ એમાં ગુલાબી રંગ પડે એટલે જાંબુડિયો થઈ જાય એટલે કે ભયાનક થઈ જાય, રૂવાડે ઉભા થઈ જાય, કેવો જાણે મોતનો જ પડછાયો વાદળાને છે ને, કે છે મોતનો જ પડછાયો। સાંજના વાદળાનો આ રંગ જોઈને ખૂબ ઉદાસ થઈ જવાય, સાંજે આવો રંગ જોઈ તો ઉદાસ થઈ જવાય, જો કે રાત તરત જ પડે, સાંજે એવી હોય એટલે તરત રાત પડી જાય। ગાઢ અંધકારના મોજા ગીચ થતા થતા આખું આકાશ એક જ રંગનું કાળું ધુમાડ્યું થતી જાય। શું કહે છે? ગાઢ અંધકારના મોજા, એકદમ અંધકાર હોય એટલે બધા કાળા ધોળા વાદળાઓ એક જ રંગનું કાળું ધુમાડ્યું થતું જાય એવું આકાશ થઈ જાય છે। વીજળી ચમકે એટલે ફક્ત કાળા ધોળા વાદળ જુદા તરી આવે, ઉપર આકાશમાં વીજળી ચમકે શ્રાવણ મહિનામાં ત્યારે ફક્ત વાદળ જ દેખાય। એક મજાની વાત, એક આ વીજળીના ચમકારા જવા દો તો આ વાદળાએ હકીકતે તો બધા સૂર્યોને ઢાંકી રાખ્યા છે। શું કહે છે? એક આ વીજળીના ચમકારા જવા દો તો વાદળાને હકીકત તો કોણે ઢાંકી રાખ્યા છે? તો સૂર્યને।
છતાં આકાશ મધરાતે જોવું તો જોઈએ, હું કે ચડતી રાતે આકાશ ના હોય એમાં જોવું જોઈએ. મુશળધાર વરસાદ પડતો હોય તો પણ નેવા પરથી પડતી ધીમી ધારના પડદાને કારણે પડોશનું ઘર કદાચ ન દેખાય, પણ આકાશ કંઈક જુદું અને ધોળું ધબ દેખાય આવશે. શું કહે છે, વરસાદ ચાલુ હોય અડધી રાતે તો કાં તો મુશળધાર પડતો હોય તો નેવા પરથી પડતી ધીમી ધાર, નેવું એટલે ઉપરથી પડતી ધીમી ધારમાં કદાચ કે પાડોશનું ઘર ન દેખાય, પણ આકાશ તો જુદું સ્તરી આવે, ધોળું ધબ જેવું દેખાય આવશે. અંધારામાં જરીક ધોળું પણ વધુ ધોળું લાગે, એકદમ અંધારું હોય એટલે કે આકાશ થોડું ધોળું હોય તો પણ વધારે લાગે. તેવી જ રીતે સાંજે ધુમાડિયા લાગતા વાદળા જ આકાશને ધોળાશ આપી જાય છે. શું કહે છે કે તેવી જ રીતે સાંજે ધુમાડિયા લાગતા વાદળા, ધુમાડિયા લાગતા જે વાદળા છે તે આકાશને ધોળાશ આપી જાય છે, આકાશ આખું ધોળું કરી નાખે છે. બાકી તો ભલે ને આસપાસમાં અંધારું હોય તો એ આકાશનો અજવાળ ઓછો તો આછો પણ ટકી રહે છે. શું કે છે, બાકી ભલે આસપાસમાં અંધારું હોય પણ આકાશનો અજવાળ એટલે કે અંજવાળો આછો તો આછો પણ રહે છે. તો હવે આ પૂરક વાચનમાં પહેલું શ્રાવણ છે, એ શ્રાવણ અહીંયા પૂરું થાય છે. હવે એની પછી આપણે કરીશું બીજું પડછાયાના ખેર. ચલો બીજું સામે પેજ નંબર 195 ઉપર પડછાયાના ખેર. પેલા આપણે શ્રાવણ વિશે પૂરક વાચનમાં સમજૂતી મેળવી, હવે છે પડછાયાના ખેર. એના લેખક છે દુર્ગા ભાગવત અનુકરુણા જાડેજા. શું છે, સવારના 9:10 વાગ્યા છે, પૂર્વ તરફની બારીના કાચ દૂધિયા છે. સવારના કેટલા વાગે લખી છે, 9 થી 10, પૂર્વ તરફની બારીના કાચ દૂધિયા છે. બહાર બદામનું ઝાડ છે, તે હલતા પાંદડા પેલા અર્ધ પારદર્શક કાચમાં. સપનામાં આપણે ખૂબ વિચિત્ર વાતો જોઈએ છીએ. આ જો શું છે, સપનાની વાત કરી છે કે ઘણી ઘણી તમને ક્યારેક આવતા હશે સપના, આપણે એવું થતું હશે આવું શું સપનામાં આવતું હશે, આવું અલગ જ વસ્તુ હોય બરાબર. પણ મને થાય કે પડછાયાના ચક્રમ જેવા આ આકારોની બરાબરી એકે સપના સાથે ન થાય. પડછાયા કેવા અલગ અલગ પ્રકારના પડે, શું પડછાયામાં દેખાતું એમ વસ્તુ શું હોય આખી અલગ જ હોય બરાબર, એની વાત કરે છે. તેમાં એ આ આકારો હલતા રહેતા હોવાથી તેમની વિચિત્રતાનો પાર નથી, આકારી કે હલ્યા કરે એટલે કેવા વિચિત્ર લાગે એનું કોઈ નક્કી જ નથી. આ જુઓ, સાવ બેસી ગયેલા પેટ વાળો, જાડી પૂંછડી વાળો, બે પગ વાળો ઉંદર ક્યારનો મોં ઉઘાડ બંધ કરે છે. શું દેખાય છે પડછાયામાં, કે બેસી ગયેલા પેટ વાળો, જાડી પૂંછડી વાળો, બે પગ વાળો ઉંદર. ને કઈ બે પગ હોય ચાર હોય, પણ આમાં એવું છે બે પગ વાળો ઉંદર ક્યારનો મોં ઉઘાડ બંધ કરે છે. એની પાછળ ત્રણ શિંગડા વાળું અને ખૂબ લાંબુ જીણકી પૂંછડી વાળું એક મોટું સસલું પોતાના જાડિયા પાડિયા હાથ વડે પેલા ઉંદર ને પકડવા જાય છે. એવું પડછાયામાં દેખાય છે, બેઉના મોં ફરે છે આગળ પાછળ એક જ દિશામાં, બેના મોં એક જ દિશામાં આગળ પાછળ ફરે છે. પકડાયો ઉંદર સસલાના સકંજામાં. શું કે છે, ઉંદર સેવા પકડાયો સસલાના સકંજામાં. હવે ઉંદરનું મોટું હરણ થઈ ગયું, ઉંદરનું હરણ એટલે ઉંદરને લઈ ગયા. જાડા બટાક બે પગ વાળું પેલા સસલાનો રંગ આછો થઈ ગયો અને હવે એમાંથી એક વાળ કાપેલી મોટી મસ ને જાડી છોકરી નીકળે છે. શું નીકળે છે, પડછાયો છે નો દેખાતો હતો ઉંદરનો, ને શું નીકળે છે કે એક વાળ કાપેલી ને મોટી મસ ને જાડી છોકરી નીકળે છે. પેલો હરણ હવે એના પડખામાં ભરાય છે અને પછી વિચિત્ર પક્ષીઓ પાક પકડાવા લાગે છે. બીજા કાચમાંથી એક જ બાજુએ મો ફેરવેલા બે પક્ષીઓ દેખાય છે. એકનું મો તો ગરદન સુધી લંબાયેલું, શું કે છે, એકનું મો ગરદન સુધી લંબાયેલું મોટું અને આખા મોમાં નાચતી આંખ જ દેખાય. આખા મોમાં શું દેખાય, નાચતી આંખ, ગોળ ગોળ ફર્યા કરતી હોય એમ. પાક ફરી પણ પગ વડે કૂદકા મારે એવો બીજા પક્ષીનો આકાર છે. આ જુઓ, ધડ રીછું અને માથું બગલાતું હોય તેવું એક પ્રાણી ઝાડની આડી ડાળી પર નાગની જેમ ઉચળું વળીને ઉભેલા લાંબા સાપને પોતાના પંજામાં પકડીને ચાંચ મારી રહ્યું છે.
पूछे जो अभी आ ऊपर तुमने खबर तो से कब तो शू लगेलू छे तो शू छे ऊपर ना फकरा में आवतो होय तेवो पड़छायो दोरो बाकी ना पड़छाय तुम्हारी नोट बार दोरी नोटिस बोर्ड पर लगाओ शू छे आ जे बे पगवाड़ो उंदर ससुरु देखाय लंबी नाक वाळो ने बराबर तो ये रीत ना पड़छाय ने बात करी छे ऊ कई होय नहीं उंदर एवो न होय ने ससुरु पण ना होय પણ એવી રીતના તમને પડછાય તમે જોજો કે અલગ અલગ પ્રકારનું તમને દેખાય હોય આપણો પડછાયો કોઈ બીજી વસ્તુનો પણ એના આકારો ફર્યા કરે અને અલગ અલગ તમને દેખાય એટલે પડછાયાની વાત છે તો કે તમારે નોટબુકમાં એવી રીતનો કોઈ દેખાતો પડછાયો હોય દોરવાનું કીધું છે પાછળ ફેરવો પેજ નંબર 196 પેજ નંબર 196 ચિઠ્ઠી પૂરક વાચનમાં ત્રીજું શું છે ચિઠ્ઠી गत वर्षे ना तो आपणे નિશાળે જઈ શક્યા ના કોઈને મળી શક્યા પછી જો ચિત્ર આવ્યું તો કોમ્પ્યુટર છે કોમ્પ્યુટર અને ફોન કોમ્પ્યુટર અને મોબાઈલ પર ભણવાની થોડા દિવસ મજા આવી પણ પછી તો રોજ બધા કોનું ચિત્ર દોર્યું છે શિક્ષક શિક્ષક અને ફ્રેન્ડ્સ યાદ આવતા હતા ચિત્ર છે એનું નામ આપણે પાડવાનું વાક્યને ભણતું બરાબર તો પહેલા ચિત્રમાં મોબાઈલ કોમ્પ્યુટર અને મોબાઈલ પછી શિક્ષક છે દોરેલા તો શિક્ષક અને ફ્રેન્ડ્સ યાદ આવતા હતા જો કે ભણવાની સાથે સાથે મોબાઈલ પર જોઈ જોઈને મે જો હું દોરેલું છે યોગા અને કસરત પણ કર્યા ખબર પડે ચિત્ર સે હું દોરેલું છે એક યોગાસન છે અને એકમાં કસરત કરતી છોકરી છે શું છે જોઈ જોઈને મે યોગાસન અને કસરત પણ કર્યા મે ઘણા ચિત્ર દોર્યા તેમાં જો ચિત્ર આવ્યું પછી તેમાં રંગો પૂર્યા વાર્તાની ઘણી શું દોરેલું છે ચોપડીઓ ઘણી ચોપડીઓ વાંચી અને દાદા દાદી પાસેથી વાર્તાઓ સાંભળે પણ ખરી નીલમ અને હું દરરોજ જો સેના સાધન છે ક્રિકેટ ક્રિકેટ અને બેડમિન્ટન ક્રિકેટ અને બેડમિન્ટન ફૂલ રેકેટ રમતા હતા પણ ઓસરીમાં છે પપ્પા ક્યારેક હું દોરેલા છે પત્તા પત્તાનો જાદુ શીખવાડે મમ્મી વળી પાસો રમાડે પાસો દોરેલો છે ને એટલે અને હા મે જો હું દોર્યું છે સાયકલ ચલાવતા પણ શીખી લીધું દાદાના ચશ્માના કાચનો બિલોરી કાચ બનાવીને હું અને નીલમ તો જો હું દોરેલું છે ફૂલ કીડી પતંગિયું ઈયળ અડસિયું એવું બધું ઝીણી ઝીણું જોઈએ દાદાના ચશ્માનો કાચ લઈ એને બિલોરી કાચ બનાવી એટલી ઝીણી ઝીણી વસ્તુ જોઈએ તે જોવાની બહુ મજા આવે હવે તો હું મમ્મી પપ્પાને ઘર કામ માટે કોઈ કરું છું ઘર દોરેલું છે ને એટલે ઘર કામ તારા ઘરના બધા પણ માસ્ક પહેરતા હશે તો માસ્ક ફોટો આવ્યો દોરેલું નથી પણ જે દોરેલું છે એ શબ્દ આપણે વાપરવાના છે બરાબર માસ્ક પહેરતા હશે તા સાબુથી હાથ દોરેલો છે ને હાથ હાથ ધોતા જ હશે મારા દાદા દાદી અને મમ્મી પપ્પાએ જો ઇન્જેક્શન દોરેલું છે તો એ શું એમ છે રસી રસી મુકાવી દીધી છે તું પણ મને આવી રીતે મેસેજ શું કર્યું છે રસે લખતા તો લખીને મોકલજે શું કહે છે તું પણ મને આવી રીતે મેસેજ લખીને એટલે વચ્ચે વચ્ચે વસ્તુ હોય ને એની જગ્યાએ એને ચિત્ર લઈ લીધા છે ધારો કે પહેલા આગળ જો કોમ્પ્યુટર મોબાઈલ પછી શિક્ષક છે પછી યોગાસન ને કસરત છે એ પછી રંગ છે ચોપડીઓ ક્રિકેટ બેડમિન્ટન પત્તા પાસો સાયકલ પછી ફૂલ કીડી પતંગ એ લાઈનમાં છે ખબર પાછળ છે ઘર બે વખત આવે છે પછી માસ આવે છે એની પછી હાથ આવે છે રસી આવે છે સમજ પડી એવી રીતના ચિઠ્ઠી છે તો કિરણને ચિઠ્ઠી લખી છે એટલે એણે કેવી રીતના સરસ ચિઠ્ઠી લખી જો વચ્ચે વચ્ચે ચિત્ર મૂકી છેલ્લે શું કીધું છે કે તું પણ મને આવી રીતે જ મેસેજ
મોકલજે એટલે કે વચ્ચે વચ્ચે વસ્તુ મૂકી તમને ખબર હોય અત્યારે જે બધા ફોન વાપરો છો WhatsApp પર પણ આવી રીતના મેસેજ થાય બધા સિમ્બોલ આવે છે ખ્યાલ છે ને તો તમે સિમ્બોલ પણ વચ્ચે મૂકીને શબ્દ વાપર્યા વગર સિમ્બોલ પણ મૂકી શકો છો ઉપરના પત્ર ઉપરાંત નીચે જેવા શબ્દો બનાવી પત્ર નિબંધ વાર્તા કે કવિતા લખો મૂકે છે કે ઉપરના પત્ર તો લખેલો છે પણ એવી જ રીતના વચ્ચે વચ્ચે શબ્દોની જગ્યાએ ચિત્ર મૂકીને પત્ર નિબંધ કે વાર્તા કવિતા બધું તમે આવી રીતના લખી શકો છો તો પાઠ્યપુસ્તક આખું આપણું અહીંયા પૂરું થાય છે આ છેલ્લું પૂરક વાચન છે એ પણ અહીંયા પૂરું થાય છે ખ્યાલ આવી ગયો પૂરક વાચન પાત્રમાં છે શ્રાવણ પડછાયો ખેલ અને ચીઠી તો શ્રાવણમાં આપણે શું શીખ્યા તો શ્રાવણ મહિનામાં જે વાદળાના કલર અને જે એની પરિસ્થિતિ સ્થિતિ પ્રમાણે અલગ અલગ કલર બદલાય બધું થતું હતું એની વિશે શ્રાવણમાં આવ્યું પડછાયો ખેલ તો પડછાયાના ખેલમાં શું આવ્યું જે તમને અંધારામાં પડછાયો અલગ અલગ પ્રકારનો દેખાય ને વસ્તુ કંઈક બીજી જ હોય પડછાયો જુદો દેખાય એવી રીતમાં છેલ્લે હતી ચીઠી ચીઠી પત્ર લખેલો છે પણ કેવી રીતના તો વચ્ચે વચ્ચે શબ્દની જગ્યાએ ચિત્ર છાપેલા છે એ શબ્દ આપણે બનાવીને આખી ચીઠી વાંચી એવી રીતના પાછું પત્ર લખવાનું પણ કે છે તમે લોકો પણ ટ્રાય કરજો ઘરે અહીંયા આપણે પાઠ્યપુસ્તક પૂરું થાય છે હવે આ પૂરક વાચન છે એ સ્વાધ્યાય પોથીમાં પૂરાવશું આપણે ક્યારે આવતા લેક્ચર આવતા લેક્ચરમાં આપણે પૂરક વાચન આખું પૂરાઈ દઈએ એટલે આપણું આખું પુસ્તક કમ્પ્લીટ થઈ જશે સ્વાધ્યાય પોથીમાં પણ કમ્પ્લીટ થઈ જશે અને પાઠ્યપુસ્તકમાં પણ આજે કમ્પ્લીટ થઈ ગયું છે આખી સ્વાધ્યાય પોથી પહેલા સરસથી પૂરી દેવાની બધું પૂરું થશે એની પછી થોડાક આપણા નિબંધ બાકી છે એ લખી લઈશું ફોટા આવે ત્યારે અને પછી જે એસાઇનમેન્ટના સવાલ જવાબ જે હશે એ બધું નવેસરથી ચાલુ થશે આપણે પહેલેથી પુનરાવર્તન લઈશું પહેલા 5 થી 10 પાઠમાં બરાબર ફરી એક લેટરમાં કેમ પુનરાવર્તન મેમ આપણે જોયું હતું એવી રીતના પાછું એસાઇનમેન્ટ ટાઈપનું પણ આપણે કરીશું બરાબર છે તો હવે મળીશું આપણે આવતા લેક્ચરમાં ગુડ બાય